વડોદરાની એસએસઓ હોસ્પિટલમાં હાઈ ડોઝ ઇન્જેક્શનથી બાળકીનું મોત થતાં આ બાળકીના પરિવારજનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્યાર કરી આવેદનપત્ર આપ્યું હતું સમય સાંજે સયાજ હોસ્પિટલમાં આવેલા બાળ વિભાગમાં દાખલ બાળકીના પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો બાળકીના મોત બાદ પરિવારજનોએ આક્રોશમાં આવી તોડફોડ કરી હતી પરિવારજનોએ સારવાર કરનાર તબીબ પર ગંભીર આક્ષેપો કર્યા છે સયાજ હોસ્પિટલમાં એમઆરઆઈ માટે તેઓ આવ્યા હતા ચાર દિવસથી અહીં આવ્યા હતા અને બાળકીની તબિયત સારી જ હતી તે જાતે ચાલીને એમઆરઆઈ માટે અહીંથી ગઈ હતી એમઆરઆઈ માટે બેભાન કરવી પડશે અને તેના માટે ઇન્જેક્શન આપ્યા બાદ બાળકી બેભાનમાંથી બહાર જ આવી ન હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે આ ઇન્જેક્શનમાં હાઈડોઝ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું આ બાળકીને પગમાં ચાલવાની તકલીફ હતી જેના માટે એમઆરઆઈ કરાવવાની વાત થઈ હતી બાદમાં હાઈડોઝ આપવાને કારણે આ બાળકીનું મોત થઈ ગયું હતું પોલીસ પરિવાર દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ ન કરવામાં આવતા તેઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ ડોક્ટરો પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી